આગળ દાવણમાં પાર્ટ ટુ, આપણે નવો ટૉપિક જોઈશું અને દીકરા મોસ્ટ ટાઈમ બી છે હીરો ટૉપિક. આગળ ધ્યાન આપીશું આમાં. બાષ્પશીલ દ્રાવ્ય અને બાષ્પશીલ દ્રાવક માટે કુલ દબાણ અને મોલ્સ વચ્ચેનો સંબંધ અસર સમીકરણ. ચાલો આગળ તેમાં ધ્યાન આપીશું. ધારો કે બે બાષ્પશીલ પ્રવાહીના દ્વિઅંગી દ્રાવણમાં ઘટક એક અને ઘટક બે છે, તેમના મોલ અનુક્રમે શું છે? એક્સ વન ને એક્સ ટુ છે. બાષ્પ દબાણ અનુક્રમે પી વન અને પી ટુ છે. રાઉટના નિયમ મુજબ બાષ્પશીલ પ્રવાહીના દ્રાવણ માટે દ્રાવણના દરેક ઘટકનું આંશિક દબાણ બાષ્પ દબાણ દ્રાવણમાં રહેલા તેના મોલ અંશના કેવા છે દીકરા? તો કે સમપ્રમાણમાં. એટલે આ આપણે સૂત્ર પરથી આપણે વાક્ય પરથી સૂત્ર પર સમજીએ તો ઘટક એક માટે દીકરા પી વન ચલે છે, એક્સ વન ચલે છે નું ચિહ્ન કાઢીએ એટલે પી વન ઝીરો. જ્યાં પી વન ઝીરો એટલે શુદ્ધ ઘટક એકનું બાષ્પ દબાણ. એ જ પ્રમાણે ઘટક બે માટે બી પી ટુ બરાબર પી ટુ ઝીરો ઇન્ટુ એક્સ ટુ. પી ટુ શું છે? તો શુદ્ધ ઘટક માટે બાષ્પ દબાણ. ડાલ્ટનના આંશિક દબાણના નિયમ મુજબ પાત્રમાંથી દ્રાવણ કલાનું કુલ દબાણ દ્રાવણના બંને ઘટકોના બાષ્પ દબાણના સરવાળા બરાબર થશે, એટલે કે પી ટોટલ બરાબર પી વન પ્લસ પી ટુ બરાબર. એટલે અહીંયા શું થશે કે પી ટોટલ પી વન વત્તા પી ટુ, પી વન પી ટુની ઉપર કિંમત છે, પી વન ઝીરો વત્તા એક્સ વન ઇન્ટુ પી ટુ ઝીરો ઇન્ટુ એક્સ ટુ. હવે શું કરીએ દીકરા, બંનેમાંથી કોમન નીકળે છે કંઈ ખરા, સોરી કોમન કાં. હવે આપણને એક વસ્તુ યાદ છે, હીરો આ બાજુમાં લખો છું, ધ્યાન આપો દીકરા, તમે બી તમે લખતા તો લખતા જાઓ દીકરા, કે એક્સ વન વત્તા એક્સ ટુ બરાબર એક. મેં સર હમણે તમને આગલા ટૉપિકમાં ભણાવી ગયા કે મોલ અંશનો સરવાળો હંમેશા કેટલો થાય દીકરા? એક. એનો મતલબ એક્સ વન વત્તા એક્સ ટુ બરાબર કેટલો જવાબ મળશે તમને? વન. હવે તેમાં તમે કરતા તરીકે દીકરા એક્સ વનને બનાવો તો વન માઇનસ એક્સ ટુ આવે. તો આ લોકોએ શું કર્યું, એક્સ વનની જગ્યા પર હું મૂકી દીધું વન માઇનસ એક્સ ટુ મૂકી દીધું. ધ્યાન આપ્યું તમે? ચાલો હવે પી વન ઝીરોને કાઉન્ટ થોડી કાઢો, એટલે પી વન ઝીરો માઇનસ પી વન ઝીરો ઇન્ટુ એક્સ ટુ. હવે આ બે એક્સ ટુ છે તેને કોમન કાઢો એટલે શું આવશે, પી ટુ ઝીરો માઇનસ પી વન. એટલે આ સમીકરણ આપણને મળી જાય છે, સૂત્ર મળી ગયું, દાખલો છે એના પરથી. હા કે નીચે વાંચે ઉપરોક્ત સમીકરણ પરથી નીચેના તારણો આપણે કાઢી શકાય. દ્રાવણ પરનું કુલ બાષ્પ દબાણ કોઈ પણ એક ઘટકના મોલ અંશ સાથે શું થાય છે, સંબંધિત છે. આયરો ટોટલ દબાણ આયરો કોઈ બી એક ઘટક એટલે આમાં એક્સ ટુ છે તો એક્સ ટુ માટે સાથે સમપ્રમાણમાં છે. દ્રાવણ પરના કુલ બાષ્પ દબાણમાં ઘટક બેના મોલ અંશ સાથે રેખીય રીતે ચલિત થાય છે. આયરો રેખીય રીતે આપણે અહીંયા જોઈ શકો છો, આ દેખાય છે રેખીય રીતે, આ બંનેમાં બધું બતાવેલું જ છે દરેકમાં. ચાલો શુદ્ધ ઘટક એક અને બેના બાષ્પ દબાણ પર આધારિત કુલ બાષ્પ દબાણ ઘટક એના મોલ અંશના વધારા સાથે ઘટે કે વધે, બેમાંથી એક થાય બરાબર. દ્રાવણ માટે પી વન ને પી ટુનો મોલ અંશ એક્સ વન એક્સ ટુ વિરુદ્ધના આલેખ જોતા રેખાઓ એક્સ વન એક્સ ટુના મૂલ્ય એકમ હોય ત્યારે અનુક્રમ પી વન ઝીરો અને પી ટુ ઝીરો બિંદુમાંથી પસાર થતી રેખાઓ આવ્યું. જ્યારે અહીંયા એક્સ વન એક હોય ત્યારે આ પી વન ઝીરો ને જ્યારે અહીંયા એક્સ ટુ બરાબર એક હોય ત્યારે પી ટુ ઝીરો. આપણને બે બાષ્પ દબાણ મળે અને બંનેની રેખાને સાથે કરીએ તો આપણને ટોટલ બાષ્પ દબાણ મળે કે પી ટોટલ બરાબર પી વન વત્તા પી ટુ. એ જ પ્રમાણે પી ટોટલ વિરુદ્ધ એક્સ ટુનો આલેખ પણ રેખીય છે. પી ટોટલ એટલે ટોટલ દબાણનું નિયમિત મૂલ્ય પી વન ઝીરોના મહત્તમ મૂલ્ય અને પી ટુ ઝીરો છે એમ ધરીને તે ઘટક એક કરતાં ઘટક બે વધુ બાષ્પશીલ છે. એટલે કે ઘટક એક કરતાં ઘટક એક એટલે જો અનુ બાષ્પ દબાણ અહીંયા જ છે ત્યારે અનુ અહીંયા છે, એનો મતલબ કે આ પી ટુ ઝીરોનું બાષ્પ દબાણ કેવું છે દીકરા? તો કે વધારે છે, એટલે કે પી વન ઝીરો લેસ ધેન પી ટુ ઝીરો બરાબર, એનું વધારે છે. દ્રાવણ સાથે સમતુલનમાં રહેલી બાષ્પ કલાનું સંગઠન ઘટકોના આંશિક દબાણથી શોધી શકાય છે. જો વાય વન અને વાય ટુ ઘટક એક અને બે અનુક્રમે બાષ્પ કલામાં મૂળ અંશ છે તો ડાલ્ટનના આંશિક દબાણ નિયમ મુજબ પી વન બરાબર વાય વન ઇન્ટુ પી ટોટલ અને પી ટુ બરાબર વાય ટુ ઇન્ટુ પી ટોટલ. આ સમીકરણ મોસ્ટ એમ્પી છે બરાબર છે. વાય વન ને વાય ટુ શું છે દીકરા? તો બાષ્પ મૂળ અંશ જ છે. એટલે તમારે ધારો કે આ સૂત્ર શું કહેવા માગે છે તમને, આ સૂત્ર એવું સમજાવે છે, ધ્યાન આપજો દીકરા, અહીરો આ સૂત્ર, આ સૂત્રમાં તમને એવું સમજાવે કે
તમારા આંશિક દબાણ. આંશિક દબાણ શબ્દનો મતલબ કેવો? આંશિક એટલે દીકરા પોતાનું, બરાબર. એટલે કે તમારે ખાલી ઘટક કોઈ બી એક જ ઘટકનું મોલ ન શોધવું હોય ને, એટલે કે કોઈ બી એક જ ઘટકનું દબાણ શોધવું હોય ને, તો તમારી પાસે કોઈ પણ એક ઘટકના મોલ છેદમાં તેનું ટોટલ દબાણ. તે રીતે બીજા સૂત્રનો બી કોઈ બી એકના મોલ છેદમાં એનું દીકરા તો ટોટલ દબાણ. તો તેનથી તમે એનું આંશિક એટલે પોતાનું બાષ્પ દબાણ શોધી શકો. આ સમયે તે પી આઈ બરાબર વાઈ આઈ ઇન્ટુ પી ટોટલ. ચાલો આગળ એના પછી સમજીશું. હવે આપણે દાખલા પર ધ્યાન આપીએ. 298 કેલ્વિન તાપમાને ક્લોરોફોર્મ અને ડાયક્લોરોમિથેન અથવા તો બાષ્પ દબાણ અનુક્રમ 200 mmHg અને 415 mmHg છે. 298 કેલ્વિન તાપમાને 25.5 gram ક્લોરોફોર્મ અને 40 gram ડાયક્લોરોમિથેન ને મિશ્ર કરી બનાવેલા દ્રાવણનું બાષ્પ દબાણ ગણો અને બાષ્પ કલામાં દરેક ઘટકના મોલ અંશ ગણો. બોલસ તો આપણે એકદમ ઇઝી છે. ચાલો આગળ ધ્યાન આપીએ. એમાં પહેલાં મોલર દર સુધી ડાયક્લોરોમિથેનનો ને ક્લોરોફોર્મ બંનેનો મોલર દર 85 અને 119.5 gram છે. હવે આ તો તમને આવડે છે. અગાડી હવે મોલ શોધવાય તો શું? વજનના છેદમાં આણ્વી દર. તો ડાયક્લોરોમિથેનનું વજન 40ના છેદમાં 85, એટલે આ મોલ મળી ગયા. ક્લોરોફોર્મના મોલ બી મળી ગયા. હવે કુલ મોલ શોધી કાઢીએ. પછી તમને સૂત્ર યાદ છે, મોલ અંશ શોધવું હોય તો હું પોતાના મોલ છેદમાં કુલ મોલ 0.47 છેદમાં 0.683. પછી મેં તમને કીધું તેવું એકમાંથી બાદ કરો એટલે ક્લોરોફોર્મના બી મળી ગયા, બંનેનું મળી ગયું. ચાલો એટલે આટલો સુધીનો દાખલો એકદમ સરળ થઈ ગયો. આ ટોટલ દબાણ શોધવું હોય તો અમને સૂત્ર આપણે જોઈ ગયા કે P10 + P20 - P10 × X2. આપણી પાસે બધાનું જ આંશિક દબાણ આપેલું છે, ઉપર તમે જોઈ શકો છો. આયરું આ બંનેનું આપેલું છે અનુક્રમે. કિંમતો મૂકી દીધી તો એના પરથી આપણને જવાબ મળી જાય છે. પી ટોટલ, ટોટલ દબાણ મળી ગયું. હવે તમારે આંશિક દબાણ શોધવાનું. શબ્દ પર ધ્યાન આપે. આંશિક દબાણ એટલે હમણાં જ સરે સૂત્ર સમજાયું દીકરા કે પોતાના મોલ છેદમાં ટોટલ દબાણ. તે પોતાના મોલ છેદમાં ટોટલ, બરાબર છે. તો તમને અહીંયા પોતાના મોલ બરાબર છે ટોટલ દબાણ 415 mmHg તો આટલું મળે છે. તે રીતે આમાં બી પોતાનું મોલ છે ટોટલ દબાણ આપણને આપેલું છે તો આટલું મળે છે. હવે ભય એટલે શું? તો આયરો આ ભય હતો. આ બાજુ આ ભય છે, તેને કરતાં બનાવી દીધો એટલે બરાબર છે. તો આના ભાગ્ય શું આવવાનું? આ છેદમાં જ હોય 415. ઓ, આ લોકોએ ટોટલ દબાણ લઈ લીધો એટલે આના માટે તમારે આગલું સૂત્ર દીકરા આયરો આ વાયને કરતા બનાવે, વાય વનને કરતા બનાવે તો P1 છેદમાં પી ટોટલ. ઓકે, એરો દીકરા એરો એરો મળી ગયું. ચાલો ધ્યાન આપો. એરો એરો કે P1 એટલે એરો આજે આપણે અહીંયા દબાણ હોયું તે છેદમાં કુલ દબાણ એટલે એરો આ તે રીતે પહેલાંમાં બી એરો દબાણ છેદમાં કુલ દબાણ. આ રીતે આ લોકોએ બધી વસ્તુ મેળવી લીધી. આ દાખલો IMP છે. આગળ એના પછી દ્રાવણમાં વાયુમય દ્રાવણની દ્રાવ્યતા અને પ્રવાહી દ્રાવણનું બાષ્પમાં અનુક્રમે હેન્દ્રી અને રાઉટના નિયમ, બરાબર, હેન્દ્રી અને રાઉટના નિયમને અનુસરે છે. વાયુમય દ્રાવણની પ્રવાહી દ્રાવકમાં ઓગાળી દ્રાવણ બનાવવામાં આવે તો તેનું બાષ્પમાં રાઉટના નિયમ મુજબ નીચે પ્રમાણે અસર. દીકરા આ સૂત્ર હમણે જ જોઈ ગયા કે P1 = P10 × X1. પરંતુ વાયુ દ્રાવ્ય જ્યારે પ્રવાહી દ્રાવ્યમાં દ્રાવ્ય થાય છે તેની દ્રાવ્યતાને હેન્દ્રીના નિયમ મુજબ, હેન્દ્રીના નિયમમાં બી આપણે આવું છે કે P1 = એમાં બી સેમ જ છે કે મોલ અંશના સમપ્રમાણમાં છે, પણ એમાં અચળાંક શું છે દીકરા? KH, હેન્દ્રીનો અચળાંક. ખાલી બંનેમાં ટોપિક બધી જ વસ્તુ સરખી છે કે દબાણ એ મોલ અંશના સમપ્રમાણમાં છે, પણ ખાલી બંનેમાં અચળાંક જુદા. એટલે રાઉટ અને હેન્દ્રીના નિયમને સરખાવીએ તો જોઈ શકાય છે કે બાષ્પશીલ ઘટકમાં અથવા વાયુમય આંશિક દબાણ દ્રાવણના મોલ અંશના સમપ્રમાણમાં છે. માત્ર અચળાંક જ કેવા જોવા મળે છે દીકરા? જુદા જુદા જોવા મળે. આપેલા તાપમાને પ્રવાહી બાષ્પ દબાણ
ઘનમાં પ્રવાહી બનેલા દ્રાવણ બાષ્પમાં સમજાવો. ચાલો આગળમાં સમજીએ. હવે તમને અહીંયા બે વસ્તુ આપેલી છે, તમે આમાં જો શુદ્ધ દ્રાવક એટલે ફક્ત પાણી, નાની અંદર શું હશે, પાણી વધતા કોઈ બી વસ્તુ એટલે કે ખાંડ, માનો કે ખાંડ કે મીઠું કે કોઈ બી વસ્તુ ઓગાળી દેશે, ઓગાળી તો આપેલા પ્રવાહીને પ્રવાહી બાષ્પીભવન પામે ત્યારે સંતુલન પરિસ્થિતિમાં બાષ્પ દ્વારા પ્રવાહી ઉપર દબાણ ઉત્પન્ન થાય છે અને આ દબાણને શું કીધું આપણે, બાષ્પ દબાણ કહે છે. શુદ્ધ પાણીમાં સંપૂર્ણ સપાટી પ્રવાહીના અણુઓથી રોકાયેલી છે. જે અબાષ્પથી દ્રાવ્ય ઘટકમાં ઉમેરવામાં આવે તો દ્રાવણનું બાષ્પ દબાણ માત્ર દ્રાવકમાંથી જ હોય છે. આપેલા તાપમાને દ્રાવણનું બાષ્પદબાણ શુદ્ધ દ્રાવકના બાષ્પ દબાણ કરતાં કેવું ઓછું, એટલે જમે જેવો કોઈ પદાર્થ ઉમેરો ને એટલે બાષ્પ દબાણ ઘટી જશે, ઓછું છે. આવી રહ્યો દ્રાવણમાં સપાટી પર બંને દ્રાવ્ય અને દ્રાવકના અણુ હોય છે. આજથી એટલે આની અંદર શું થશે, બંને વસ્તુ દ્રાવક બી અને દ્રાવણ દ્રાવ્ય બે વસ્તુ થઈ જાય, બરાબર છે. અણુ હોય છે એટલે આજથી દ્રાવકના અણુ પર રોકાયેલું કુલ સપાટી એટલો ભાગ ઘટે છે અને પછી સપાટી પરથી છૂટા પડી જતા દ્રાવકના અણુની સંખ્યા ઘટે અને આજથી બાષ્પ દબાણ ઘટે છે. દ્રાવકના બાષ્પ દબાણ ઘટાડો અને દ્રાવણમાં રહેલા અબાષ્પથી દ્રાવણ દ્રાવ્યના જથ્થા પર આધારિત છે. રાઉટના નિયમ મુજબ કોઈ પણ દ્રાવણ માટે દ્રાવણમાંના દરેક બાષ્પથી ઘટક તો આંશિક બાષ્પ દબાણ તેના મૂળ અંશના કેવા છે દીકરા, તો કે સમપ્રમાણમાં. જ્યારે અબાષ્પથી દ્રાવ્યને બાષ્પથી દ્રાવકમાં દ્રાવ્ય કરવામાં આવે ત્યારે બાષ્પ દ્રાવકના અણુ બાષ્પ અવસ્થામાં હોય છે. અહીંયા આપણને દ્રાવકના મોલ અંશ જ્યારે એક હોય ત્યારે પેલું આપણને શુદ્ધ દ્રાવકનું શું બતાવેલું છે દીકરા, બાષ્પ. ધારો કે P1 દ્રાવકનું બાષ્પ દબાણ છે તો દીકરા P1 ચાલે છે X1, કારણ કે મોલ અંશના કેવા છે, સમપ્રમાણમાં છે. હવે ચાલે છે એનું ચિહ્ન કાઢી નાખીએ તો આપણને શું મળશે, અહીંયા X1 મળશે, એટલે P1 ચાલે છે એનું ચિહ્ન કાઢી નાખશું એટલે P10 મળે. અને P10 શું છે દીકરા, તો એ આપણને એવું બતાવે છે P10 કે P10 જે છે તે આપણને એનો અચળાંક કહેશું, બરાબર. એવું કહીએ તો ચાલે, એટલે P1 બરાબર X1 ઇન્ટુ P10, બરાબર છે. એટલે બાષ્પ દબાણ એટલે શું બતાવે કે બાષ્પ દબાણ અને દ્રાવકના મોલ અંશનો શું થાય છે દીકરા, આલેખ રેખીય છે જે આપણને અહીંયા બતાવેલો છે આપણને. આગળ અહીંયા આપણે નેક્સ્ટ ટોપિક પર જઈશું એના પછી.